બોટાદના નાના પાડિયાદ ખાતે એક પુરુષનું અપહરણ કરી મોત નિપજાવનાર આરોપીની ધરપકડ કરાઈ. આ આરોપી રિક્ષામાં અપહરણ કરી નાસી ગયેલ હોય જે અંગે બનાવ બાબતે પાડિયાદ પોલીસ સ્ટેશન ઇન્ડિયન પિનલ કોડ કલમ 364, 323, 324, 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અશોકકુમાર યાદવ આઈજી ભાવનગર રેન્જ ભાવનગર નાઓ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે, જે અન્વયે પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબની સૂચના તથા માર્ગદર્શન મુજબ આરોપી તથા ભોગ બનનારને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં એલસીબી બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી દેવધાની ટીમ, પાડિયાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય એ ઝાલાની ટીમ, સર્કલ પીઆઈ જે બી પંડિતની ટીમ તેમજ અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરી બાતમી રાહે હકીકત મેળવી આ કામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ભોગ બનનારનું છકડો રિક્ષામાં અપહરણ કરી જે છકડો રિક્ષા રજીસ્ટ્રેશન ચોટીલા આણંદપુર ચોકડી પાસે ગ્રાઉન્ડમાં મૂકી નાસી ગયેલ હોય જેની ગુપ્ત બાતમીરાએ હકીકત મળી કે આ કામના આરોપીઓ મોરબી ખાતે એક કારખાનામાં રોકાયા હતા, જ્યાં તાત્કાલિક ધોરણે ટીમો સાથે મોરબી ખાતે જઈ આરોપીઓને રાતોરાત પકડી ભોગ બનનાર બાબતે પૂછપરછ કરતા ભોગ બનનારનું અપહરણ કરી મારામારી અને ઈજા અને તેમજ મોત પણ નિપજાવી લાશને પીપરાળી ગામે જંગલ વિસ્તારમાં દાટી દીધી હતી, જેથી પીપરાળી ગામે લઈ જનાર લાશને બહાર કાઢી લાશની ઓળખ કરી તેનું પીએમ થવા ફોરેન્સિક સાયન્સ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવી છે, તેમજ આ કામના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી બાય લાલજી ચાવડા, માં ન્યૂઝ લાઈવ, બોટાદ, ગુજરાત. બોટાદ જિલ્લાના પાડિયાદ પોલીસ સ્ટેશનની હદમાં જે નાના પાડિયાદ ગામ છે ત્યાં 26 એપ્રિલ વહેલી સવારે એક વ્યક્તિ રણછોડભાઈ ધોરિયાનું છકડો રિક્ષામાં 2-3 અજાણ્યા માણસો અપહરણ કરીને લઈ જાય એવી માહિતી મળેલ હતી. તાત્કાલિક પાડિયાદ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી અને અપહરણના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમો ત્યાં રવાના થઈ ગઈ હતી. સાથે સાથે ગઢડા અને રાણપુરના થાણા અધિકારીની ટીમ પણ ત્યાં રવાના કરેલી હતી. 5-1 જેટલી ટીમો બનાવીને આ ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને અલગ અલગ જગ્યાએ અમે ટીમો મોકલેલી હતી. ચોટીલાના એક અવાવરુ પ્લેસ ઉપરથી જે અપહરણમાં વપરાયેલ છકડો અમને મળ્યો હતો અને જેના આધારે વધુ તપાસ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે મોરબી ખાતેથી ક્રાઇમની ટીમ અને પીએસઆઈ ઝાલા પાડિયાદ પીએસઆઈની ટીમે બે આરોપી મુકેશ ઓળકિયા અને અજય ઓળકિયાને પકડી પાડેલા છે. આ બંને આરોપીઓએ રણછોડભાઈ ધોરેનું અપહરણ કર્યા બાદ એમની હત્યા કરી નાખેલી છે અને જે હત્યા કર્યા બાદ જે ચોટીલા પાસેનો જે ઓવર વિસ્તાર છે જંગલ વિસ્તાર ત્યાં એ લાશને સંતાડી દીધેલી હતી, લાશ દાટી દીધેલી હતી. ગુનામાં જે છકડો એમણે વાપર્યો હતો એ અને જે ભોગ બનનાર વ્યક્તિ રણછોડભાઈ ધોરિયા છે એમની લાશ મળેલી છે. જે ઇનિશિયલી આઈપીસી કલમ 364નો ગુનો દાખલ કર્યો હતો એની અંદર કલમ 302નો હત્યાનો અને પુરાવાના નાશની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આરોપીઓની રિમાન્ડની કામગીરી હાલ કરવામાં આવી છે અને આરોપીઓના આગામી 4 દિવસના રિમાન્ડ અમને કોર્ટમાંથી મળેલો છે. બંને આરોપીઓની કરી છે મુકેશ ઓળખિયા અને અજય ઓળખિયાની. એમાં મુકેશે આજથી 1-1.5 વર્ષ પહેલાં ગામની જે એક દીકરી છે એની સાથે લવ મેરેજ કરેલા હતા અને આ જે દીકરી છે એ રણછોડભાઈની ભત્રીજી હતી અને ત્યારબાદ ગામના લોકોએ ભેગા થઈને સમાધાન કરીને દીકરી છે એના લગ્ન ફોક કરીને એ દીકરી છે રણછોડભાઈની ભત્રીજીને પરત પાછી ફેમિલીમાં સોંપેલી હતી અને ત્યારબાદ એ દીકરીનું મૃત્યુ થયું હતું. એટલે પોતાની પ્રેમિકા અને પોતાની જે પત્ની હતી એના મોતનો બદલો લેવા માટે એ આ આખું એણે અપહરણ કરીને રણછોડભાઈનું મૃત્યુ નિપજાવેલું છે.